પાલનપુર ગામ કેનાલ રોડ નજીક કર્મપૂજા અપાર્ટમેન્ટમાં રહેતા નિલેશભાઈ ટેલરના મકાનમાં ચોરી થવા પામી હતી. કોઈક અજાણ્યો ચોરી સમ સોનાના ઘરેણા તેમજ રોકડ રૂપિયાની ચોરી કરી પલાયન થઈ જતા અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ થવા પામી હતી. અડાજણના કેનાલ રોડ સ્થિત આવેલ કર્મપૂજા અપાર્ટમેન્ટમાં નિલેશભાઈ નવીનચંદ્ર ટેલર પરિવાર સાથે રહે છે. તેઓના મકાનમાંથી કોઈ અજાણ્યો ચોર ઇસમ ત્રાટક્યો હતો અને મુખ્ય દરવાજાનો નકુચો તોડી કબાટના ડ્રોવરમાં મૂકેલ 2300 સોનાના ઘરેણા તેમજ 2000 રોકડની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. જે મામલે ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી છે. કર્મભૂમિમાં કર્મપૂજા ફ્લેટ સી 202માં સેકન્ડ ફ્લોર પર રહું છું. મારું નામ નિમિતા ટેલર છે. હું ડિલેવરી સ્કૂલમાં કમ્પ્યુટર ટીચર તરીકે જોબ કરું છું. 12:30 આસપાસ હું ઘરેથી સ્કૂલે જવા માટે નીકળું છું અને લોક કરીને ઘરેથી લાસ્ટમાં હું જ જાઉં છું અને 11:30-12 ગાળામાં મારા હસબન્ડ છે તે નીકળે છે મારા છોકરાને લેવા માટે. અને જ્યારે 2:30 ઘરે જમવા આવ્યા ત્યારે જોયું તો ઘરમાં બધું ખુલ્લું હતું અને એણે મને પૂછાયડી કે તું છે ઘરમાં, તો મારો અવાજ નહીં સાંભળે. તેમણે જોયું બધું ખોડમાં ખોલીને તો બધું લોક તોડેલું હતું અને લોકરમાંથી અમારા જે દાગીના હતા 23.5 તોલા જેટલું અને 1 કિલો ચાંદી અને 2000 રૂપિયા કેસ હતા તે નહીં હતા અને ચાલી હતી. અને બીજી બધી જે સિચ્યુએશન બધું વ્યવસ્થિત જ હતું, ખાલી લોક કબાટની લોક તોડીને લઈ ગયું. સાબિર સૈયદ સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.